नमस्कार विद्यार्थी मित्रों, न्यू श्रद्धा यूट्यूब चैनल पर फरी एक वक्त आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। थोड़ोक गैप राख्यो तो पण हवे आपणे थोड़ोक आगळ वधीए। तो अगाउ आपणे भाग 15 नी अंदर प्रकरण 8 विषयनो अभ्यास कर्यो छे। आजे आपणे सामाजिक विज्ञाननी अंदर प्रकरण 1 भारतनो वारसो एना विषयनो अभ्यास करवानो छे। हवे वारसो शब्द आवे एटले आपणे घणुं बधुं भारत विषयनुं मंतव्य आपणुं मगज काम करतुं थई जाय कि भारत पासे अढळक वारसो छे। भारतना गमे ते इतिहासनो गमे ते तमे ग्रंथ काढो, भारत पासेना घणा भारतनी अंदर घणी बधी प्रजाओ आवी, घणे बधी लोको वसी गया, ए लोकोए वत्ता ओछा प्रमाणमां भारतीय संस्कृतिनुं घड़तर कर्युं छे ने एमणे पोतानी प्रणाली प्रमाणे भारतीय संस्कृतिने कंईक ने कंईक आप्युं छे। आ सिवाय कुदरते पण भारतीय कुदरती बक्षीसो पण भारतने मळेली छे। एटले भारत पासे અઢળક અને અસંખ્ય વારસો છે। હવે આ વારસાનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે। આ ચેપ્ટર આપણને બોર્ડની અંદર 2 ગુણની અંદર પ્લસ એની સાથે એમસીક્યુ ખરા ખોટા એની અંદર એવો પ્રશ્ન પૂછાય છે। એટલે અત્યારે આપણે બોર્ડની તૈયારી માટે 2 ગુણના પ્રશ્નોની તૈયારી કરીશું। તો આ ચેપ્ટરની અંદરથી પહેલો પ્રશ્ન, ભારતની વિશેષતાઓ જણાવો। અગાઉ મેં તમને કીધું એમ ભારતની વિશેષતાઓ, ભારત પાસે અઢળક વારસો છે પણ એની સિવાય વિશેષતાઓ શું ધરાવે છે। તો ભારતની વિશેષતાઓની અંદર આપણે એનો આન્સર જોઈએ તો ભારતની વિશેષતાઓ, ભારતનો પ્રાચીનતમ ગ્રંથ એટલે વિષ્ણુ પુરાણ, યાદ રાખજો। ભારતના પ્રાચીનતમ ગ્રંથની અંદર સંસ્કૃત ભાષાની અંદર એક શ્લોક તમારી ચોપડીની પહેલી હેડલાઇનની અંદર જ આપેલો છે કે ઉત્તરમ યત સમુદ્રસ્યમ દક્ષિણૌ હિમાદ્રસ્યૌ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંતાતિ। એટલે ભારતની ત્રણેય બાજુ સમુદ્ર છે અને ઉત્તરમાં હિમાલય છે, અથવા એવું કહેવાય કે ઉત્તરે સમુદ્રે, સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલો દેશ એટલે ભારત દેશ, આ એનો અર્થ થયેલ છે। અને એની અંદર રહેતા લોકો એટલે લોકોને આપણે ભારતીય તરીકે ઓળખીએ છીએ। હવે આ શ્લોકને નથી યાદ રાખવાનો, તો ભારતની વિશેષતાઓની અંદર શું જોવાનું છે તો વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર ભારત માટે ભારત વર્ષ નામ રાખવામાં આવેલું છે। ભારતની વિશેષતાઓની અંદર તો પૂર્વની અંદર બંગાળની ખાડી છે, પશ્ચિમની અંદર અરબી સમુદ્ર છે, ઉત્તરની અંદર હિમાલયની ગિરિમાળા છે, જ્યારે દક્ષિણની અંદર હિન્દ મહાસાગર છે। ભારતની ઉત્તરે હિમાલય, દક્ષિણે હિન્દ મહાસાગર, પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબી સમુદ્ર છે। આ ઉપરાંત ભારતની અંદર જ્યારે શુભ કાર્યની શરૂઆત વખતે ભારત માટે ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવ્રત જેવા નામોનો ઉલ્લેખ થતો હતો। આવી બધી ભૌગોલિક સીમાઓ ધરાવતો દેશ, આ ઉપરાંત વિસ્તારની અંદર ભારતનું સ્થાન 7મું છે અને વસ્તીની અંદર 2જું છે। આવી બધી ભૌગોલિક પરિસ્થિતિ જોઈ ભારતની અંદર અસંખ્ય અને અઢળક પ્રજાઓ આવીને વસી, એ આ ભારતની વિશેષતાઓ દર્શાવે છે કે ભારતની વિશેષતાઓ શેની અંદર છે, વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર શું નામ મળેલું છે, ભારતવર્ષ વિશેષતા શું, તો બંગાળની ખાડી કઈ દિશામાં છે, પૂર્વમાં, પશ્ચિમમાં અરબી સમુદ્ર, ઉત્તરમાં હિમાલય અને દક્ષિણમાં હિન્દ મહાસાગર, વિસ્તારમાં 7મું, વસ્તીમાં 2જું સ્થાન। આટલી જ ડિટેલ આપણે યાદ રાખો એટલે ભારતની વિશેષતાઓ ક્લિયર। આ હતો આપણો પહેલો પ્રશ્ન। એવી જ રીતે હવે બીજો પ્રશ્ન પૂછાય છે કે ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો। ભારત પાસે વારસો તો છે પણ કેવો છે, પાછો વૈવિધ્યસભર છે, પ્રાકૃતિક છે અને સાંસ્કૃતિક છે। પ્રાકૃતિક એટલે કુદરતી રીતે અને સાંસ્કૃતિક એટલે આપણને પૂર્વજો તરફથી મળેલી, ટૂંકમાં ભારત પાસે વૈવિધ્યસભર વારસો છે। આ વારસાના આપણે પરિચય મેળવીએ તો ભારતની અંદર રહેતી પ્રજા, ભારતીય પ્રજા કેવી છે, શાંતિપ્રિય અને વ્યાપારી છે, શાંતિમાં વધારે માનવા વાળી છે। ભારતીય પ્રજા શાંતિપ્રિય અને વ્યાપારી રહેલી છે। આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિમાંથી સતચિત અને આનંદની અનુભૂતિ થાય છે। ભારતીય સંસ્કૃતિના સત્ય અને અહિંસા જેવા મૂલ્યો રહેલા છે, યાદ રાખજો। ભારતની અહીંયા વૈવિધ્યસભર વારસા વિશે પૂછ્યું છે તો ભારતની પ્રજા છે એ કેવી છે, શાંતિપ્રિય અને વ્યાપારી છે, સંસ્કૃતિની અંદર સતચિત અને આનંદનો અનુભવ થાય છે। આ પ્રશ્ન આપણને એક ગુણની અંદર વધારે પૂછાય છે કે ભારતીય સંસ્કૃતિમાંથી શેની અનુભૂતિ થાય છે,
तो के सत चित अने आनंद। भारतीय प्रजा केवी छे तो के शांति प्रिय अने व्यापारी। भारतना मूल्यों केवा छे तो सत्य अने अहिंसा जेवा भारत मूल्यों धरावे छे। हवे भारतीय वारसाने समृद्ध बनावामां तो छेक सिंधु खीणनी संस्कृतिथी लई आज दिन सुधी। सिंधु संस्कृति एटले आपणी सौथी प्राचीन संस्कृति कहेवाय छे। तो सिंधु खीणनी संस्कृतिथी लई आज दिन सुधीना लोकोए भारतीय संस्कृतिमां पोतानी आवडत कला कौशल्य शक्ति अने बुद्धिथी भारतने अढळक अने समृद्ध बनावेलो छे। याद राखजो सिंधु खीणनी संस्कृतिथी आज दिनना लोकोए पोतानी आवडत कला कौशल्य शक्ति अने बुद्धिथी भारतने समृद्ध बनावेलू छे। आ समृद्ध बनावामां कोनो कोनो फाळो छे अथवा भारतीय संस्कृतिना घडतरमां कोनो कोनो फाळो छे तो एनी अंदर संतो विदुषीओ शिक्षकों वैज्ञानिकों कारीगरों चिंतकों इतिहासकारों साहित्यकारों डॉक्टरों आ बधानो अढळक फाळो रहेलो छे। आ वैविध्यसभर वारसो धरावे छे। प्रजा शांतिप्रिय अने व्यापारी। संस्कृति तो के सच्चित्तनो अने आनंदनी अनुभूति करावे छे। भारतीय संस्कृतिना मूल्यमां सत्य अने अहिंसानो समावेश थाय छे। सिंधु खीणनी संस्कृतिथी लई आज दिन सुधीना लोकोए पोतानी आवडत कला कौशल्य शक्ति अने बुद्धिथी भारतने समृद्ध बनावेलू छे। भारतीय संस्कृतिना घडतरनी अंदर संतो विदुषीओ शिक्षकों वैज्ञानिकों कारीगरों चिंतकों साहित्यकारों ने इतिहासकारों विशेष फाळो रहेलो छे। आ हतो आपणो बीजो प्रश्न। एवी ज रीते हवे त्रीजो प्रश्न आवे छे संस्कृति एटले शुं एना विषेनी समझ आपो। संस्कृतिनो अर्थ आपी समझ आपो। तो संस्कृतिनी अहीं आपणे त्रण व्याख्या जोवानी थाय। तो संस्कृति एटले તેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરા રહેણી કેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોના સરવાળાને આ બધાનો સરવાળો કરો તમે। ટેવ મૂલ્ય આચાર વિચાર ધાર્મિક પરંપરા રહેણી કેણી આ બધાના કારણે તમારું જીવન ક્યાં જશે સારા ધ્યેય તરફ। તમારી ટેવ કેવી છે મૂલ્ય કેવા છે આચાર વિચાર કેવા છે તમારા તમે કઈ પરંપરાની અંદર માનો છો તમારી રહેણી કેણી કેવી છે આ બધાને તમે સ્ટેપ બાય સ્ટેપ એની અંદર ઉમેરો કરતા જાઓ। સુધારો કહેવાય જેને સુધારો કરો એટલે એને સરવાળો કહેવાય। આ બધાનો સરવાળો કરો આની અંદર તમે પ્રગતિ કરો એટલે તમારું જીવન સારી રીતે જશે। આ બધાના સરવાળાના કારણે આદર્શોનો સરવાળો થશે આને આપણે સંસ્કૃતિ કહીશું। એટલે સળંગ વ્યાખ્યા આવી થાય કે માનવીની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરા રહેણી કેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોના સરવાળાને સંસ્કૃતિ કહે છે। બીજા અર્થમાં કહીએ તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ। પહેલી વ્યાખ્યા અલગ છે બીજી વ્યાખ્યા અલગ છે પણ આની અંદર જ આનો સમાવેશ થઈ જાય। આ અહીંયા શોર્ટકટમાં કહેવાય કે માનવ મનનું ખેડાણ। મનનું ખેડાણ કેવી રીતે કરવાનું છે તો એની અંદર માનવીની જે ટેવો મૂલ્યો અને આચાર વિચાર છે ધાર્મિક પરંપરાઓ છે આ બધાની અંદર વધતા ઓછા પ્રમાણમાં એને સુધારો કરવાનો થયો એટલે માનવ મનનું ખેડાણ એટલે પણ શું કહેવાય સંસ્કૃતિ। ટેવો મૂલ્યો ધાર્મિક પરંપરાઓ આદર્શોના સરવાળાને શું કહેવાય સંસ્કૃતિ કહેવાય। હવે ત્રીજા અર્થની અંદર જોઈએ તો જીવન જીવવાની રીત એટલે પણ સંસ્કૃતિ। સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત સંસ્કૃતિ એટલે ટેવો માનવીની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરા રહેણી કેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોના સરવાળાને શું કહે છે સંસ્કૃતિ। ક્લિયર? હવે આખા પ્રશ્નને ફરી વખત જોઈ જુઓ તો ભારતની વિશેષતાઓ શું આવે છે તો ભારતની વિશેષતાઓ કયા ગ્રંથની અંદર વિષ્ણુ પુરાણ શું નામ મળેલું છે ભારતવર્ષ। આ સિવાય ભારતની વિશેષતાઓમાં પૂર્વમાં બંગાળની ખાડી પશ્ચિમમાં અરબી સમુદ્ર ઉત્તરમાં હિમાલયની ગિરિમાળા દક્ષિણમાં હિંદ મહાસાગર। ભારતની અંદર શુભ કાર્યની શરૂઆતમાં ભારતવર્ષ ભરતખંડ જંબુદ્વીપ અને આર્યવ્રત જેવા નામનો ઉલ્લેખ। ભૌગોલિક સ્થાનની અંદર જોઈએ તો ભારત વિસ્તારની અંદર વિશ્વમાં સાતમા નંબરે અને વસ્તીની અંદર બીજા નંબરે પહેલા નંબરે કોણ છે ચીન છે। આ બધું જોઈને ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતની અંદર આવી અને વસવાટ કરી અને ભારતની અંદર સમૃદ્ધ બનાવવામાં એને પણ વધતા ઓછા પ્રમાણમાં ફાળો આપેલો છે। એવી રીતે હવે બીજો પ્રશ્ન આવે છે કે ભારતના વૈવિધ્યસભર વારસાની નો પરિચય આપો તો ભારતીય પ્રજા શાંતિપ્રિય અને વ્યાપારી છે।
भारतीय संस्कृति में सत चित्त ने आनंद की अनुभूति थाय छे। भारत की संस्कृति में सत्य और अहिंसा जो एना मूल्यों रहेला छे। सिंधु संस्कृति थी शुरू करी आज दिन सुधीना लोकोए पोतानी आवडत कला कौशल्य शक्ति बुद्धि थी भारत ने समृद्ध बनाव्यू छे। भारतीय संस्कृति घड़तर की अंदर घना बदा लोगों फाड़ो है, जेमा संतो, विदुषियों, शिक्षकों, वैज्ञानिकों, कारीगरों, चिंतकों, साहित्यकारों, इतिहासकारों आ बदा विशेष फाड़ो रहेलो है। आ हतो भारतनो वैविध्यसभर वारसो। हवे त्रीजो प्रश्न आपणनो एवो हतो कि संस्कृति एटले शू समजावो, तो संस्कृति एटले मानवीनी टेवो, मूल्यों, आचार विचार, धार्मिक परंपरा, रहनी कहनी अने जीवन ने उच्चतम ध्याय सुधी लई जता आदर्शों सरवाला ने संस्कृति कहे छे। संस्कृति एटले मानव मन खेड़ाण, संस्कृति एटले जीवन जीववानी रीत। क्लियर? आ तो आपणो प्रथम चेप्टर ना त्रणे त्रण प्रश्न तमारी फेरबुक नी अंदर व्यवस्थित रीते लखवाना रहेशे, बे गुणना प्रश्नों जे। क्लियर? जय गुरुदेव।